નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે અને ડીસાની અંદર પણ જાગીરદાર સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાગીરદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદના ત્રણ ગામના લોકોને જો પૂરનું યોગ્ય વળતર નહીં અપાય તો તેમને ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 11-13 તારીખ સુધી રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે રહેશે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અંબાજી, પાલનપુર, ડીસા અને ભીલડીની મુલાકાત લેશે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે અને ડીસાની અંદર પણ જાગીરદાર સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાગીરદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ડીસા ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમના નામે શક્તિ પ્રદર્શન યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજ કુલ 30% જેટલી મત બેંક ધરાવે છે, પરંતુ તેમની દરેક રાજકીય અવગણના કરતા હોવાથી ક્ષત્રિય સમાજ એક જૂથ થયો છે અને જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા તેમને ટિકિટ નહીં આપવામાં આવે તો માત્ર ડીસા જ નહીં પરંતુ બનાસકાંઠાની તમામ 9 બેઠકો પર રાજકીય પક્ષોએ નુકસાન ભોગવવું પડશે તેમ જણાવ્યું હતું. ડીસા ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના એક જૂથ થયો છે અને ક્ષત્રિય સમાજ સાથે દરેક રાજકીય પક્ષો દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેથી હોવી સમાજના યુવાનો પણ હવે પીછેહઠ કરે તેમ નથી અને જો રાજકીય પક્ષો દ્વારા ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવશે તો તમામ વિધાનસભાની તમામ બેઠકો પર અસર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠામાં તમામ રાજકીય પક્ષો દરેક સમાજને સાચવીને મત મેળવવાની હોડમાં છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ પણ ટિકિટોને લઈને ભભૂકી રહેલો રોષ કોને નુકસાન અને કોને ફાયદો કરાવશે તે જોવાનું રહ્યું. થરાદના ત્રણ ગામના લોકોને જો પૂરનું યોગ્ય વળતર નહીં અપાય તો તેમણે ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠાના થરાદ તાલુકાની ઘટના 2017માં પૂર આવેલા સહાયમાં થયેલી ભ્રષ્ટાચાર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. નાગલા, ડેલ, લેડાઉ ગામના ખેડૂતોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી. થરાદના ખેડૂતોને યોગ્ય વળતર નહીં અપાય તો ભાજપને ઘર ભેગા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો સહાયમાં વળતર આપવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કારની પણ ચીમકી કરવામાં આવી. થરાદ તાલુકાની ઘટના 2017ના પૂરમાં આવેલા સહાયમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. નાગલા, ડેલ, લેડાઉ ગામના ખેડૂતોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી. થરાદના ખેડૂતોને યોગ્ય વળતર નહીં અપાય તો ભાજપને ઘર ભેગા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અમે સાહેબ આવ્યા હતા કે આ સાલે વરસાદ વધારે હતો, એમાં અમારા ગામની છેમની અંદર અત્યારે કોઈ મારો પાણી પીડ્યું છે. અત્યારે હાલ એટલે ખેડૂતો વાવી શકે એમ નથી, ચોમાસું નથી વાવવાનું, શિયાળ પણ વાવાય એમ નથી. છતાં ઢોરના જે પૈસા છે એ ખેડૂતને અહીંયા છો છે કે કોઈને પચાયા, કોઈને ચાલી આવ્યા, કોઈને દોઢ પણ આવ્યા છે, એને પોણી ખેતરમાં નથી, એને દોઢાયા છે, એને ખેતરમાં પોણી પીડી છે, એમને ચાલીને પચાયા છે. અને બીજું કે કોઈ ન્યાય મળતો નથી, ગમે તેમ કહેવાય. લેડાઉ ગામ ને તમારા સરકાર વિશે શું મંતવ્ય છે? અહીંના ધારાસભ્ય વિશે ને એમના વિશે તમારી સરકાર વિશે એમને કહે તો આના સરકાર તો અન્યાય કરશે તો આ સરકાર જે અત્યારે ભાજપની છે અને રૂપાણી સાહેબ પૈસા જે પોતે બોલ્યા પણ નાખવાની વાત કરી છે, લોકોને પણ ચુકાદો નથી મળતો અને વડલા બધા આગાપાછું કરી અને અહીંના નેતાઓ અને બીજા અહીંના ઓફિસરો આ બધા ગુંડાગીરી ચલાવી રહ્યા છે. એટલે મારું એવું માનવું છે કે આવું નામ કરશે તો આ ફેર આ સરકાર ખોવાના છે. ડીસામાં નજીવી બાબતને લઈને ટોળાએ ઘર ઉપર હુમલો કર્યો હતો, જેમાં 7 લોકોને ઈજા થઈ હતી અને રિક્ષામાં પણ તોડફોડ કરાઈ હતી. બનાસકાંઠામાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ વધી ગયો છે, જેમાં ડીસાના શિવનગર ખાતે રિક્ષાના ધંધા બાબતે 3 વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો થયો છે. ડીસામાં શિવનગર ખાતે રહેતા હરગોવન ઠાકોરને રિક્ષાના ધંધા બાબતે સુરા ઠાકોર સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે આજે સુરા ઠાકોર સહિત 15 જેટલા માણસોનું ટોળું હરગોવન ઠાકોરના ઘરે આવી પહોંચ્યું હતું અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. હરગોવન ઠાકોરના ઘરમાં પણ તોડફોડ કરી રિક્ષા પણ તોડી નાખી હતી. અચાનક થયેલા હુમલામાં 7 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા છે. આ મામલે ડીસા ઉત્તર પોલીસ મથકે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની અંદર અચાનક હવામાન પલટાતા બાળકો બીમારીની ઝપટમાં આવી ગયા છે. શહેરમાં ઋતુ પરિવર્તનને લઈને હવામાનમાં પલટો થઈ રહ્યો છે. ધીરે ધીરે શિયાળો, ઠંડીનું આગમન થઈ રહ્યું છે અને હાલના સમયમાં ચાલી રહેલા મિક્સ ઋતુને લઈને
शहर में बाळको मोटा प्रमाण में बीमारी में सपड़ाई रहे छे। शहर में दिवसे दरमियान गर्मी और मोड़ी रात्र ठंडी माहौल जामी रह्यो छे। आ मिक्सर ऋतु ने लईने बाळरोग निष्णाते जणाव्युं हतुं के मिक्सर ऋतु की सीजन में एक साथ गर्मी और ठंडी में वातावरण जोवा मळतुं होय छे अने बाळको में सहनशक्ति ओछा प्रमाण में होवाथी मिक्सर ऋतु सहन करी शकता नथी अने ते बाळको ने ताव सर्दी खांसी झाड़ा उल्टी जेवा अनेक रोगों थवानी संभावना रहेली होय छे। बाळकोना तबीबी डॉक्टरे जणाव्युं हतुं के मिक्सर ऋतुमां थोड़ी सावधानी रखाय तो रोगचाळाथी बची शकाय छे। हवे आपणे जोईए बीमारीथी बचवा शुं करवुं जोईए। आ परिस्थिति बचवा थोड़ी काळजी राखवानी जरूर बने छे। बाळकोने पाणी उकाळीने पीवडावुं जोईए। वधारे भेजवाळा वातावरणमां बाळकने लई जवुं नहीं। ठंडीना वातावरणमां बाळकने गरम कपड़ा पहेरावी राखवा। बहारना नास्ता ठंडा पीणाथी दूर राखवा अने घरनो ताजो खोराक ज बाळकोने खवडावो जोईए। पाटण शहेरनी अंदर पूरी साखनी लारी चलावता परिवारनी दीकरी खेल महाकुंभ अंतर्गत जुडो स्पर्धामां गुजरातमां प्रथम आवी हती। पाटणना बस स्टेण्ड विस्तारमां पूरी साखनी लारी चलावी परिवारनो जीवन निर्वाह चलावता परिवारनी दीकरी उर्विशा दरबारे राज्यकक्षाना खेल महाकुंभमां योजायेली अंडर 17नी जुडो स्पर्धामां प्रथम नंबरे विजेता बनी परिवार सहित पाटण शहेर अने गुजरातनो नाम रोशन करी आगामी दिवसोमां पंजाबना जलंधर खाते योजायेल नेशनल जुडोनी अंडर 17 स्पर्धानी विजेता बनी गुजरातनुं नाम रोशन करवानी खेवना व्यक्त करी छे। शहेरना जयवीरनगर सोसायटीमां वीरकृपा एपार्टमेंटमां रहेता अने बस स्टेशनमां पूरी साखनी लारी चलावता परिवारने जीवन निर्वाह चलावता दरबार कीर्तिसिंह हलोसी अने तेमना धर्मपत्नी तखीबेन द्वारा पोतानी त्रणे दीकरी किरण नेहा अने उर्वशी अने पुत्र पूनमसिंहने रमत गमत क्षेत्रे प्रोत्साहित करी रह्या छे। त्यारे ताजेतरमां राज्य सरकार द्वारा आयोजित खेल महाकुंभमां उर्वशी दरबार राज्यकक्षानी नड़ियाद अने अमदावाद खाते स्पर्धा योजायेली अंडर 17 जुडोनी स्पर्धामां प्रथम नंबरे विजेता बनी परिवार सहित पाटण अने गुजरातनुं नाम रोशन कर्युं छे। आगामी दिवसोमां नेशनल कक्षानी अंडर 17नी पंजाबना जालंधर खाते योजनारी जुडोमां उर्वशी दरबार विजेता बनी गुजरातनुं गौरव वधारवानी खेवना व्यक्त करी हती। उर्वशी दरबारे सौ प्रथम 2012 सालमां शाळा कक्षानी नेशनल जुडो स्पर्धामां एक गोल्ड मेडल अने रोकड पुरस्कार 15,000 प्राप्त करेल हतुं अने त्यारबाद तेणीए 4 सिल्वर मेडल 5 गोल्ड मेडल अने 2 ब्रॉन्ज मेडल मेळव्या होवानुं तेना परिવારજનોએ જણાવ્યું હતું। હું અહીંયા અમદાવાદ ખાતે અમે જુનિયર સ્ટેટ રમવા ગયેલા એના પછી અમારે ફર્સ્ટ આવ્યો નંબર એના પછી અમારે જલંધર પંજાબ ખાતે રમવા જવાનું છે એના માટે અમારો 10 દિવસનો કેમ્પ લાગશે એના પછી બધા કોચિસો અમને સાથે લઈ જશે રમવા માટે ત્યાં મારું સપનું છે કે હું ગોલ્ડ પાડું એના પછી હું ઇન્ટરનેશનલ જાઉં અને એના ખેલ મહાકુંભની સ્ટેટ હતી એમાં બી મારો ગોલ્ડ આવ્યો નડિયાદ ખાતે હું એનાથી બહુ ખુશ છું ને મારો એટલે સપનું છે કે ઓલિમ્પિકમાં હું મેડલ લાવું અને આપણા પાટણનું ગુજરાતનું નામ રોશન કરું। સપનું શું છે? તો મારું સપનું એ જ છે કે હું એક સારો એવો કોચ બનું અને બધા મતલબ બધાને વધારે શીખવાડું છું આનાથી આગળ સુનો દરબાર ઉર્વિશા રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 11-13 તારીખ સુધી રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે રહેશે જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાલનપુર ડીસા અને ભીલડીની મુલાકાત લેશે। કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 11-13 નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ વખતે પણ તેમના પ્રવાસમાં ધાર્મિક સ્થળો આવરી લેવાયા છે। પાટીદાર આંદોલનના કારણે છેલ્લા 2 વર્ષથી સૌથી વધુ ચર્ચામાં રહેલા ઉત્તર ગુજરાતના પ્રવાસમાં છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો કાર્યક્રમ લગભગ નક્કી જ છે। તેને લઈને પ્રદેશ આગેવાનો દ્વારા સભા સહિતના આયોજનો માટે મુલાકાત શરૂ કરી દેવાઈ છે। રવિવારે પ્રદેશની ટીમો દ્વારા બહુચરાજી અને હિંમતનગરની સભા સ્થળનું નિરીક્ષણ કરાયું હતું। પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી 11 નવેમ્બરે સવારે અમદાવાદ એરપોર્ટ ઉતરી સીધા ચિલોડા જશે, ત્યારબાદ ચિલોડાથી દહેગામ, સાબરકાંઠા, પ્રાતિજ અને હિંમતનગર જશે અને રાત્રે 7:30-8 કલાકે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા જશે। 12મીએ બીજા દિવસની યાત્રામાં અંબાજીથી શરૂ કરશે અને તેઓ અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, સિયોરી અને રાધનપુર જઈ કાર્યકરોને મળશે અને થરા ખાતે સમાજ ભરવાડ સમાજ ગુરુ ગાદી વાળીનાથ મંદિરમાં દર્શન કરશે। 13મીએ ત્રીજા દિવસે યાત્રા પાટણથી શરૂ થશે અને પાટણથી હારીજ, જૈન તીર્થ, સંકેશ્વર, જીનાલય દર્શન અને ત્યાંથી બહુચરાજી મંદિરે દર્શન માટે પહોંચશે। અહીં જાહેર સભાનું આયોજન છે, અનુકૂળતા હોય તો રાહુલજી વરાળા સ્થિત ખોડિયાર માતાના દર્શન પણ
જઈ શકે છે। સૂત્રોના જણાવ્યા મુજબ 13મીએ મહેસાણામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠકનું આયોજન ગોઠવાઈ રહ્યું છે અને મહિલા સંમેલનની પણ વિચારણા ચાલી રહી છે। અહીંથી વિસનગર અને વિજાપુર જઈ દિલ્હી પરત જાય તેવું આયોજન છે। સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો। कुछ करिए नस नस मेरी खो दे, हाय कुछ करिए, कुछ करिए कुछ करिए बस बस बड़ा बो दे, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे એડમિશન માટે આજે જ મળો સક્સેસ એજ્યુકેશન ક્લાસીસ મધુસૂદન પ્લાઝા રેલવે સ્ટેશન ની સામે ધાનેરા। અમારા મોબાઈલ નંબર છે 9998542622। વધુ માહિતી માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ www.successeducationclasses.com। ધન્યવાદ। સક્સેસ એજ્યુકેશન ક્લાસીસ। હવે જોઈએ ન્યૂઝ પોઈન્ટ ચેનલનો ચૂંટણી લક્ષી સંવાદ। નમસ્કાર, હું છું કિશોર તુવર અને તમારું સ્વાગત છે ન્યૂઝ પોઈન્ટ ચેનલના વિશેષ કાર્યક્રમ સંવાદમાં। આજ અમારી સાથે છે અમારા ખાસ મહેમાન રાજનભાઈ ચૌધરી, જે છેલ્લા 15 વર્ષથી ધાનેરામાં પત્રકારત્વનો ધર્મ નિભાવે છે અને છેલ્લા 15 વર્ષથી અહીંયા પત્રકાર છે અને ખાસ કરીને રાજકારણ પર રાજનભાઈ વધુ લખતા હોય છે। રાજનભાઈ, તમારું સ્વાગત છે અમારા આ કાર્યક્રમની અંદર, મારો જે સંવાદ કાર્યક્રમમાં। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપણે વાત કરીએ 1998થી લઈને અત્યાર સુધીની જે ચૂંટણીની, તો આમાં ભાજપ અને કોંગ્રેસ વારાફરતી અહીંયા જીતતી આવતી હોય છે અને ગઈ વખતે કોંગ્રેસ જીતી છે, એના પહેલાં જે 3 ટર્મની વાત કરવામાં આવે તો ત્યારે ભાજપ જીત્યું હતું, તો શું કહેશો આ વખતે શું મૂળ છે જનતાનું? પહેલી વખતની જો વાત કરવામાં આવે તો જે 1998ની વાત કરીએ તો એ વખતે નથાભાઈ અને હરજીવનભાઈ પટેલ હતા જે ચૂંટણી લડ્યા હતા, સામે નથાભાઈની ટિકિટમાં હતો જીતાભાઈ, એમને ઓપોઝિટમાં જ હતા, એ વખતે ભાજપને ફાયદો થયેલો। ત્યાર પછી 2002માં જોઈતાભાઈ જયારે ટિકિટ કોંગ્રેસને લઈને આવ્યા ત્યારે નથાભાઈ તેમની વિરુદ્ધ પક્ષમાં ગયા, એટલે ફરીથી ભાજપને ફાયદો થયો। ત્રીજી વખત 2007માં જયારે ભાજપની ટિકિટ મફતભાઈ પુરોહિતે લાવી અને કોંગ્રેસની ટિકિટ નથાભાઈ લાવી, ત્યારે જોઈતાભાઈ પટેલ વિરુદ્ધમાં ગયા, એટલે ભાજપને ફાયદો થયો। પરંતુ 2012માં નથાભાઈ તથા જોઈતાભાઈ બે સાથે મળી અને જે કોંગ્રેસને સપોર્ટ આપ્યો એના લીધે કોંગ્રેસને જીત થઈ છે। જો આ બે ભેગા હોય તો જ કોંગ્રેસ જીતી શકે તેમ છે, નહીં તો ભાજપ માટે પેલું છે હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસમાંથી જોઈતાભાઈ લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના એક અગ્રણી નથાભાઈ પણ એ પણ લડી રહ્યા છે, તો તેની અસર શું કોંગ્રેસ પર રહેશે? 100% કોંગ્રેસ ઉપર અસર રહેવાની જ છે, કારણ કે કોંગ્રેસમાંથી જ બે ભાગ પડે છે। ભાજપના તો અંદરથી થોડા જે મતો તૂટે તૂટે છે, પરંતુ જે કોંગ્રેસના નથાભાઈ પણ કોંગ્રેસના માણસ છે, જોઈતાભાઈ પણ કોંગ્રેસના છે, એટલે કોંગ્રેસમાં ભાગલા પડવાના જ છે। જો સુધી બંને એક નહીં હોય ત્યાં સુધી કોંગ્રેસને જીતવું મુશ્કેલ છે। આ વખતની ધાનેરા વિધાનસભાની ચૂંટણીની સીટ ઉપર
કોણ આવી શકે છે, ભાજપ યા કોંગ્રેસ? એ તો જયારે ટિકિટ મળે ત્યારે ખબર પડે કે કયા ઉમેદવાર, આ બધું ઉમેદવાર ઉપર જાય છે, ભાજપ કયો ઉમેદવાર મૂકે છે, કોંગ્રેસ કયો ઉમેદવાર મૂકે છે, કારણ કે તો ભાજપ અથવા કોંગ્રેસની કોઈ ટિકિટ ફાઇનલ થઈ નથી, જેના કારણે કહી ના શકાય કે કોણ જીતશે. હવે આપણે વાત કરીએ સૌપ્રથમ જે ઉમેદવાર છે આપણા નથાભાઈ. નથાભાઈએ પ્રચાર ચાલુ કરી દીધો છે અને જે પણ ધાંગરા તાલુકાના ગામડાઓ છે તમામ ગામડામાં પહોંચી ગયા છે, તમામ સમાજને મળી ગયા છે. નથાભાઈ બસ એટલું જ કહે છે કે મારું સપનું છે ધારાસભ્ય બનવાનું, ભલે મને અપક્ષ ટિકિટ આપે, કોંગ્રેસ આપે અથવા કોઈ પણ પક્ષ આપે. શું ભાજપ તેમને જો ટિકિટ આપે છે અને નથાભાઈ લડે છે તો શું તે જીતે છે? એ ભાજપના કાર્યકર્તા ઉપર જાય છે, ભાજપના કાર્યકર્તાઓ તેમને સ્વીકારે છે કે નથી સ્વીકારતા એના ઉપર છે, કારણ કે જે તે પક્ષના કાર્યકર્તા ઉપર ખાસ ડિપેન્ડ કરે છે, કારણ કે કાર્યકર્તા ના સ્વીકાર તો હાર બી થઈ શકે. જ્યારથી ભાજપ પક્ષ રચાણો છે ત્યારથી ધાનેરા વિધાનસભાની વાત કરીએ તો ભાજપ અથવા કોંગ્રેસ આવતું હોય છે, પરંતુ અપક્ષમાં જો આ વખતે નથાભાઈ ઉભા રહે તો કેટલા ચાન્સ છે તેમના આવવાના? અપક્ષના અહીંયા તો અપક્ષમાં ઘણી વખત આપણે એટલા ચાન્સ હોતા નથી, છતો પણ આ વખતે જે એમને જે 7-1 મહિનાથી એમનો પ્રચાર ચાલુ છે અને જે આજે લોકો એમને ત્યાં મિટિંગો બી થાય એના ઉપર થોડું લાગી રહ્યું છે કે આ વખતે ત્રણેય જો અપક્ષમાં નથાભાઈ ઉભા રહે, જોઈતાભાઈ હોય અને ભાજપ હોય તો કસમકસની લડાઈ રહેશે. આ વખતે ધાનેરામાં પૂર આવ્યું અને ત્યાર બાદ જે સરકાર દ્વારા રાહત મળી અને એમાં થોડા સમય અગાઉ તમે પેપરમાં તમારા પેપરમાં લેખ લખ્યો હતો કે કીટમાં એક ભ્રષ્ટાચાર થયો છે અને તેની સીધી અસર ભાજપ ઉપર જાય છે, તો શું એ અસર આ વખતની ચૂંટણી ઉપર રહેશે? એમાં ભ્રષ્ટાચાર છે એવું નથી લખ્યું, એમાં એવું છે કે ભાઈ ગરીબોની જે કીટ આવી છે એ સગે વગે કરવા માટે, કારણ કે 2 મહિના જે લંબાઈને પડી રાખી છે જે ભાજપના કાર્યકર્તાઓ છે એમને 2 મહિના પડી રાખવાનું કારણ શું હતું એના માટે આપણે લખ્યું હતું. અને કોઈ બી ગરીબનું જે આવે છે તાત્કાલિક આપી દેવું જોઈએ અને કોઈને સંઘરી પણ ન રાખવું જોઈએ. આ વખત તમે જે પૂર આવ્યું એનામાં શું તમને થોડા ઘણું લાગે છે કે ભ્રષ્ટાચાર થયું હોય એવું કઈ? હવે ભ્રષ્ટાચાર તો હું કહી ના શકું, પરંતુ લોકોને તકલીફ પડી છે, કારણ કે પૂરનું હોય, પૂરમાં જે જમીન ધોવાણ છે એમાં પણ ઘણા જે સાચા લોકો રહી ગયા છે અને ખોટા લાભ લઈ ગયા છે. એવું ને એવું ધાનેરા સિટીમાં પણ થયું છે કે જે કેબિન ધારકો છે અથવા નાના લારીવાળા છે એમને 75,000 મળી ગયા હોય અને જે પાકી દુકાનો છે એમને 15,000 ચેક મળ્યો છે. આવા પણ કિસ્સાઓ બહુ છે અને કલેક્ટર સુધી પણ પહોંચ્યા હતા અને કોર્ટમાં પણ જવાની વાતો ચાલી રહી છે. હવે આપણે વાત કરીએ આગળ પૂરને લઈને, તો પૂરનો ફાયદો કોને થશે? ભાજપના જે મુખ્યમંત્રી હતા તે અહીંયા હતા, શંકરભાઈ ચૌધરી અહીંયા હતા, કોંગ્રેસના તમામ નેતાઓ અહીંયા હતા, નાનાથી લઈને મોટા અહેમદભાઈ પટેલ પણ અહીંયા હતા, રાહુલ ગાંધી પણ અહીંયા હતા. અને ખાસ કરીને વાત કરીએ રાહુલ ગાંધીની, તો રાહુલ ગાંધી પર જે ધાનેરામાં પથ્થરમારો થયો અને અહેમદ પટેલની જીત થઈ એના પછી કોંગ્રેસ એક આક્રમક બની છે, તો આ પૂરનો ફાયદો કોને થશે ધાનેરા સીટ પર? આ પૂરનો ફાયદો તો અહીંયા ધાનેરા એવી છે સીટ કેમો આપણે કહી ના શકાય, કારણ કે કોંગ્રેસ ભાજપ અને ત્રણેય છે ને અહીંના જે મેન્ટાલિટી લોકોની એવી છે કે કયો માણસ છે એના ઉપર જાય છે, કોંગ્રેસ ભાજપ ઉપર ઘણી વખત નથી જતું હતું, એના લીધે પહેલેથી ચોખવટ ના કરી કે કેને ફાયદો થશે. ખાસ કરીને વાત કરીએ જોઈતાભાઈ પટેલની, તો જોઈતાભાઈ પટેલ આજ સુધીના ઇતિહાસની અંદર જે છેલ્લું ઇલેક્શન થયું એમાં 30,000થી વધુ મતોથી વિજેતા બન્યા હતા. જ્યારથી વિધાનસભાની ચૂંટણી ધાનેરામાં થાય છે ત્યાંથી આજ સુધીમાં ઇતિહાસ છે એમને વધુ વોટ મળ્યા હોય, પરંતુ લોકસભાનું ઇલેક્શન આવ્યું તો તેમાં ઉલટી અસર થઈ હતી. જે જગ્યાથી એમને લીડ મળી હતી ધાનેરામાંથી એ જ જગ્યાથી એમને લીડ કપાણી હતી. એમ ખાસ વાત કરવામાં જોઈતાભાઈની, તો જોઈતાભાઈ ગામડામાં અત્યારે સક્રિય છે, ચૂંટણી લડે તો ગામડામાંથી એમનો વોટ પ્રતિશત વધારે હોય છે, સિટીમાંથી ઓછું હોય છે. તો શું લાગે છે આ વખતે કોંગ્રેસ સીટ પરથી જોઈતાભાઈ આવે છે તો શું લાગે છે? એ તો મેં તમને આગળ પણ વાત કરી કે જ્યારે અહીંયા કોંગ્રેસ ભાજપ અને જો અપક્ષનો દાવે તો જેના ઉપર અપક્ષ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, તો ત્રિપોકીયા જંગમાં કંઈ પણ ના શકે કે કોણ જીતે કોણ હારે છે. હાલ ગુજરાતમાં અનામત આંદોલનને લઈ અને જે હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય એ બધા તમામ કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા છે, તો શું ધાનેરા તાલુકામાં એ ત્રણેય ત્રિપુટીઓની અસર રહેશે? ધાનેરાની વાત કરવામાં આવે તો પેલો જે હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો અહીંયા પાટીદારોના મત ઓછા છે, પાટીદારોમાં એટલા નથી કે જેના ઉપર અસર થાય. અને બીજું ઠાકોર સમાજ છે, ઠાકોર સમાજ કોઈ 100% ઠાકોર સમાજ સાથે નથી, અડધા ભાજપમાં પણ છે, કોંગ્રેસમાં પણ છે અને એવું ને એવું મેવાણી પણ છે, દલિતો પણ 100% ના હોય, કારણ કે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર છે અને કોઈ કોઈનાથી બંધાયેલું નથી, એટલે એની અસર અહીંયા કોઈ થાય એમ નથી. આંદોલન ત્યારે થતું હોય છે જ્યારે સરકારથી લોકો નારાજ હોય. વાત કરીએ આપણે દિલ્હીની, તો દિલ્હીમાં જે અન્ના હજારેનું આંદોલન થયું એ લોકો કોંગ્રેસથી નારાજ હતા, આંદોલન થયું અને સરકાર પલટાઈને ભાજપની સરકાર બની. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 3 આંદોલનો થયા છે, તો શું લાગે છે આંદોલનો આ સરકાર પલટાવી શકે છે?
આંદોલનનો 100% સરકાર બી પલટાવી શકે, પરંતુ અહીંયા આ વખતે જે ભાજપ ધારે છે જે સીટો 150 પાર, તે શક્ય નથી. કારણ કે આ જે આંદોલન છે, આજુબાજુ બધા જે અંદરના ડખાઓ છે, એના લીધે કટોકટીની સરકાર આવે તેવી શક્યતાઓ છે. બીજી વાત આપણે એ કરીએ કે અહીંયા ભાજપ છેલ્લા 22 વર્ષોથી ભાજપનું રાજ છે, અને દર વખતે એવું હોય છે કે ભાજપ એમના ઉમેદવારો જાહેર કરતા હોય છે, પરંતુ આ વખતે ભાજપ કેમ ડરી રહ્યું છે? કોંગ્રેસ યાદી જાહેર કરે એના પછી કેમ યાદી જાહેર કરવા માંગે છે? કેમ ભાજપ પહેલેથી જ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી લોકો વચ્ચે મુક્ત નથી? ભાઈ આપણે ધાંધરાની જ વાત કરીએ, કારણ આપ બીજા તો આપણને ખબર નથી, પણ ધાંધરાની વાત કરીએ તો ભાજપને એવું છે કે કોંગ્રેસ કેને ટિકિટ આપે છે? નથાભાઈને આપે છે કે જુતાભાઈને આપે છે? એના પછી જે ઉમેદવાર મૂકશે, જો જુતાભાઈ ટિકિટ મળે છે તો નથાભાઈ અપક્ષમાં આવવાના છે, એટલે એ રીતે એ ઉમેદવાર મૂકશે. અને જો કે ના ભાઈ નથાભાઈ ટિકિટ મળે છે તો પછી એ ભાજપ એવો માણસ શોધશે કે એમના સામે સક્ષમ કયો છે. તો આપણે વાત કરીએ, જો અહીંયા બંને જે ઉમેદવારો છે, ત્રણ ઉમેદવારો છે અહીંયા, એ લોકોને ભાજપ અહીંયા નથી મૂકતી, અને બહારથી ઉમેદવારને મૂકે છે, દાદા માવજીભાઈ છે કે ગમે તે કોઈ પણ ઉમેદવાર હોય બહારથી મૂકે છે, તો શું અહીંના કાર્યકર્તાઓને સ્વીકારશે? વાત એવી છે કે અમે શું કાર્યકર્તા ના સ્વીકારે બહારનો આવે તો, કારણ કે પોતાની પણ ઈચ્છાઓ હોય છે, કારણ અહીંયા કાર્યકર્તાઓ તેને મોટો થવાની ઈચ્છા હોય છે, અને બીજાને લઈને બેવડાવે તો થોડું તો મનદુખ રહેવાના જ છે. કોઈ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ગમે તે પક્ષ હોય, જે બહારનો તો બહારનો જ કહેવાય, પણ જો અહીંયા લોકલ હોય તો એને વધુ ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ આપણે દાંતીવાડા તાલુકાની, તો હવે દાંતીવાડામાંથી પણ જે રીતે કોઈ પણ ઉમેદવાર હોય છે તો તેને ધાનેરા તાલુકામાંથી જ મૂકવાની વાત થાય છે, તો દાંતીવાડાના લોકો પણ એવું ઈચ્છે કે તેમના પણ કોઈ ઉમેદવાર હોવા જોઈએ. જો તેમનો દાંતીવાડા અથવા પાંથાવાડાનો જો ઉમેદવાર હોય અને વિધાનસભા લડે અહીંયા, તો શું તેને ધાનેરા સિટી તેને સપોર્ટ કરે કે પછી તેને બહારનો ઉમેદવાર ગણે? સપોર્ટ કરે, કેમ ના કરે સપોર્ટ? એ ભાઈ ધાનેરા તાલુકાના 9 વિધાનસભામાં આવી ગયેલો તાલુકો છે, અને બધાની ઈચ્છા હોય છે કે પોતાનો ઉમેદવાર છે, પોતાના તાલુકાનો ઉમેદવાર છે, અને એક વિધાનસભાનો જ ઉમેદવાર છે, બહારનો ઉમેદવાર ના કહેવાય. હવે વાત કરીએ બીજા પક્ષોની, તો આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ અહીંયા ઇલેક્શન લડવાની છે, તો તેનાથી શું ફરક પડશે? કોઈ ભાજપ કે કોંગ્રેસના મતોનું ધ્રુવીકરણ થશે? જે તમે વાત કરી કે આપ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી, એ ગઈ વખતે પણ આપણે દેખ્યું હતું કે એટલા લોભા ફરક પાડી શકતા નથી, એટલે એમાં વધારે તો ફરક નહીં પડે, પણ થોડા અંશે કે 5-10% ફરક પડી શકે છે. સમગ્ર બનાસકાંઠામાં ધાનેરા તાલુકો એક જ્ઞાતિગત રાજકારણ માટે ફેમસ છે, તો શું આ વખતે જ્ઞાતિગત રાજકારણ માટે કોઈ સીટો ઉપર અસર તેની રહેશે? હવે જ્ઞાતિ પ્રમાણે તો કહી ના શકાય, પરંતુ અહીંયા આ વખતે જો નથાભાઈ, જુઈતાભાઈ અને એ પટેલ લોબી ઉપર લડે છે કે ભાઈ કોંગ્રેસ પણ છે, પણ છતાં ભાઈ પટેલ નથાભાઈને એવું છે, એટલે એવું શક્ય નથી કે ભાઈ પોલિટિકમાં પટેલવાદ હોય કે બીજું હોય, પણ જે પક્ષની રીતે જે આવશે એ 100% જીતશે. સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ રાજનભાઈ ચૌધરી સાથે સંવાદ ચાલુ જ રહેશે. करिए नस नस मेरी खो दे, हाय कुछ करिए, कुछ करिए, कुछ करिए, बस बस बड़ा बो दे, अब कुछ करिए, कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, चक दे દરેકે સક્સેસ એજ્યુકેશન ક્લાસમાં જોડાવવું જોઈએ. ધાનેરામાં
આ પ્રકારનું શિક્ષણ મળવું એ કંઈક અગત્યની વાત છે અને કંઈ આપણા માટે કંઈક સારી એવી વાત છે. મેં આ ક્લાસ જોઈન કર્યો અને મને ફાયદો થયો, તો બસ હવે તમારી વારી છે, તમે પણ આ ક્લાસ જોઈન કરો અને તમને પણ કંઈક ફાયદો થાય. ઉચ્ચ શિક્ષણ અને સારું એવું શિક્ષણ મેળવવાનું કોઈ એક સ્તર હોય તો એ બસ એક જ છે અને તે છે સક્સેસ એજ્યુકેશન ક્લાસ. તમે બધા ક્લાસમાં જોડાઓ અને કંઈક સારું એવું એજ્યુકેશન મેળવો. એડમિશન માટે આજે જ મળો સક્સેસ એજ્યુકેશન ક્લાસીસ, મધુસૂદન પ્લાઝા, રેલવે સ્ટેશનની સામે, ધાનેરા. અમારા મોબાઈલ નંબર છે 9998542622. વધુ માહિતી માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ www.successeducationclasses.com. ધન્યવાદ. સક્સેસ એજ્યુકેશન ક્લાસીસ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. અમારો સંવાદ કાર્યક્રમ જારી છે. અત્યારે અમારા મહેમાન છે રાજનભાઈ ચૌધરી. રાજનભાઈ, તમે ધાનેરા તાલુકાના તમામ ગામડાઓમાં ફરતા હો છો, તો આ વખતે જનતાનું મૂડ શું છે? જનતા આ વખતે જે સરકાર છે, સરકારથી નારાજ છે? સરકારથી થોડી નારાજ છે, કારણ કે જે જમીન ધોવાણ છે, જે પૂરમાં જે નુકસાન થયું છે એમાં પૂરતી સહાય ન મળવાના કારણે નારાજ પણ છે સરકારથી, અને થોડી વિપરીત અસરો પણ આવી શકે છે સરકાર. તો આ વખતે ભાજપ દ્વારા કે જે ચાલુ સરકાર હતી એના દ્વારા 2000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, તો શું ખેડૂત સુધી કે વેપારી સુધી આ સહાય નથી પહોંચી હજી સુધી? ફાળવવામાં આવ્યા તે ધાંધરા પૂરતા નથી, એ બનાસકાંઠા જિલ્લા અને પાટણ બે ભેગા છે. એટલે આપણે ધાંધરામાં જે ફાળવવામાં આવ્યા છે એમાં ઘણા લોકોને નથી પણ મળ્યા, અને આજે વેપારીઓ પણ તકલીફ છે. વેપારીઓ જે એમને લોનની વાત કરવામાં આવી હતી એ લોન પણ અત્યાર સુધી નથી મળી, એટલે નારાજગી છે જ, અને 100% સરકારને આ ભોગવવું પણ પડે થોડું. આપણે રાજનભાઈ 1998 થી આજ સુધીની વાત કરીએ, તો ધાનેરાના કયા એવા જે પ્રશ્નો છે, 3-4 પ્રશ્નો છે, તો ભાજપના હોય કે કોંગ્રેસના હોય, તમામ ધારાસભ્યો બની ગયા 1998 થી આજ સુધી, તો એ કયા પ્રશ્નો છે જે 1998 થી લઈને એ પ્રશ્નો આમના આમ જ છે આજ સુધી? પ્રશ્નોની વાત કરવામાં આવે તો જે પ્રથમ વખતે અર્જુનભાઈ હતા એ વખતે પણ એ પોતે બોલેલા છે કે ભાઈ આપણે GIDC લાવશું, પછી જે આપણે રેલવે ઉપરનો પુલ છે, મેઇન વિકટ પ્રશ્ન તો પુલ જ છે, એ પુલ માટે પણ બોલેલા છે, પછી આપણે રેલ નદીમાં પાણી નાખવા માટે પણ વાતો થઈ. આ 3 વાતો તો જે તે ધારાસભ્ય જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કહેતા હોય છે કે અમે કામ કરશું, પણ આજ સુધી કંઈ થયું નથી. જેસે થે જ આ 3 પ્રશ્નો છે. 2007 મફતલાલે કીધું હતું કે રેલ નદીમાં પાણી નાખીશું, તો આ વખતે કદાચ પોતાની ટિકિટ મળી જાય BJP માંથી, તો શું એ પ્રશ્ન આ વખતે એમને અસર કરશે? 100% અસર તો કરે જ, કારણ કે જે પ્રશ્ન આપણે વાયદો કર્યો હોય અને વાયદો પૂરો ના થાય તો લોકો પણ આપણને કહેવાના જ છે કે ભાઈ તમે વાયદો કરીને ગયા હતા, તમારી સરકાર હતી છતાં તમે પૂરો નથી કર્યો, એટલે લોકો તો કહેવાના જ છે, થોડી અસર થવાની. હવે વાત કરવામાં આવે દબાણોની, તો જે દબાણો હટાવવામાં આવ્યા હતા તેની અસર હજી પણ આ વખતેની ચૂંટણીમાં રહેશે કે કેમ? કારણ કે દબાણો હટાવ્યા પછી જે દબાણો હટાવ્યા એ જગ્યા પર કોમ્પ્લેક્સ ઊભું કરી દેવામાં આવ્યું છે, પણ આજ દિન સુધી આ કોમ્પ્લેક્સની હરાજીની મંજૂરી નથી મળી, તો શું લાગે છે આ દબાણનો અસર આ ચૂંટણીમાં પણ રહેશે? દબાણની અસર તો ચૂંટણી ઉપર રહે તેવું લાગતું નથી, પરંતુ જે તમે વાત કરી કે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો છે, કોમ્પ્લેક્સમાં પણ હવે કેવું થયું છે કે અંદરો અંદરની લડાઈ ઊભી થઈ છે, અને પેલો પ્રમુખ એવું હોય કે મારા કાર્યકાળમાં રાજી થવી જોઈએ, એ જતો રહ્યો એટલે બીજું આવે, એટલે કે મારા કાર્યકાળમાં થવું જોઈએ, એટલે આ અંદરો અંદરના વિખવાદના કારણે જ આ ડખા ઊભા થયા છે. અને મધ્યવંશે એમ કહી શકાય કે નુકસાન આમ જે દબાણદારો છે એમના લીધે થોડું તો ભોગવવાનું આવશે જ, ગમે તેવું હોય. તેમ ધાનેરાના અંદર 2015 પણ પૂર આવ્યું, 2017 પણ પૂર આવ્યું, અને ફરી વાર ધાનેરાના અંદર પૂરનું પાણી ના આવે રેલ નદીનું, તો તેના માટે આવનારી જે સરકાર છે એના માટે તમારા મતે શું પગલાં ભરવા જોઈએ? કારણ કે જે મુખ્યમંત્રી શ્રી આવે તે વખતે પણ બોલીને ગયા છે કે ભાઈ રેલ નદીથી ધાનેરાને બચાવવા માટે પ્રોટેક્શન દિવાલ, અને જે વચ્ચે જે આપણે કોઝવે બનાવેલો હતો એ કોઝવે પણ તોડી નાખવામાં આવ્યો છે, એના પછી થોડો રેલ નદીનું પાણી આવે તે ઊંડો પણ પડ્યો છે, એટલે નેક્સ્ટ ટાઈમ જો વરસાદ વધારે આવે ને પાણી આવે તો જે કોઝવે તૂટી ગયો એના લીધે પાણી અંદરથી નીકળી જશે, એટલે એને દિવાલ બનાવવા માટે કહ્યું છે, તો એ પણ દિવાલ બનાવે તો 100% ફરક પડશે. હવે વાત કરીએ રોજગારીની, તો પાલનપુર હોય, ડીસા હોય, તો ત્યાં GIDCO છે, બીજા ઉદ્યોગો છે, હીરા ઉદ્યોગ છે, તો આપણે ધાનેરામાં એવો કોઈ ઉદ્યોગ નથી, GIDC નથી, જેના લીધે ધાનેરા અને દાંતીવાડા તાલુકાના લોકોને, એટલે કે ધાનેરા વિધાનસભાના લોકોને નવસારી છે, સુરત છે, મુંબઈ છે, ત્યાં આગળ રોજગારી માટે જવું પડે છે, તો કયા એવા ઉદ્યોગો અહીંયા આવે
તો અહીંયા રોજગારીનો જે પ્રશ્ન છે હલ થઈ શકે છે ને જે લોકો બહાર રહે છે તે લોકો અહીંયા પરત આવી શકે છે. હવે રોજગારીની વાત કરવામાં આવે તો કે જીએડીસી પેલો આપણી વાત કે જીએડીસી આવે તો ઘણા ઉદ્યોગો અહીંયા સ્થાપી શકાય છે નાના મોટા અને લોકોને મોટો ફાયદો થાય છે અને અહીંયા રોજગારી પણ વધુ મળી શકે છે. એટલે પહેલા તો એક જ છે કે અહીંયા જીઆઈડીસી બને એ જરૂરી છે. હાલ આપણા ધાનેરા તાલુકા એક રાજસ્થાન આવીને અડીનો એક તાલુકો છે અને ત્યાં શિક્ષિત લોકો પણ શિક્ષણ મેળવવા માટે છેક બહાર જવું પડે છે. અમદાવાદ હોય વડોદરા હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ લાંબા થવું પડે છે. અહીંયા મુખ્યત્વે એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ અને ડોક્ટરને લઈને જે અમુક કોલેજો હોય છે એની અછત વર્તાય છે. તો શું આવનારી સરકારે એના માટે કંઈ કરવું જોઈએ? સરકારે તો કરવું જોઈએ, સાથે સાથે હું તો સામાજિક સંસ્થાઓને પણ એમ કહું છું કે તમારે પણ આગળ આવી અને આવી કોલેજો લાવવી જોઈએ. કારણ કે સરકાર કોઈ ગ્રાન્ટેબલ કોલેજ અહીંયા આપતી નથી, જેના કારણે જે કોલેજ ઊભી કરવી હોય એના માટે બહુ લોડ પડતો હોય છે. પરંતુ આ વખતે આપણે જે અહીંયા કોલેજ ચાલે છે એના પ્રમુખ સાથે પણ વાત થઈ હતી અને આગામી 2-3 જે કોલેજો લાવવાની વાત ચાલુ છે એટલે એમને જે મંડળ દ્વારા ઊભા થઈ અને જે કરે છે એમાં એકાદ કોલેજ જરૂર આવશે. પરંતુ સરકારે પણ અહીંયા જરૂરિયાત છે કે બોર્ડરના વિસ્તારને કોલેજો આપે એ જરૂરી છે. હાલ પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે એના માટે ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ છે, પણ આ ફક્ત તમે જોઈ જ રહ્યા છો કે એ ખાલી સુવિધા કાગળ ઉપર જ હોય છે. તો શું આ આ આ મુદ્દા ઉપર તમારું ધ્યાન ખેંચાયું છે? જો વાત કરવામાં આવે તમારી વાત સાચી છે કે ભાઈ આ જે ટ્રાન્સપોર્ટની વાત છે એ માત્ર કાગળ ઉપર જ રહે છે. અને ઘણા એટલા શિક્ષકો પણ એવું છે કે અહીંથી સરકારનો એવો નિયમ છે કે ભાઈ 5 કિલોમીટર અંદર રહેવું, પરંતુ જે શિક્ષકો અહીંથી પાલનપુર મહેસાણાથી અપડાઉન કરે છે 11 વાગ્યાની સ્કૂલો તો 12 વાગે આવતા હોય છે, એ બાબતે પણ આપણે ઘણી વખત બહાર લાવ્યું છે અને શિક્ષણ અધિકારીને પણ જાણ કરી છે. પરંતુ જો સુધી શિક્ષણ અધિકારી અને અહીંના તાલુકા જે અધિકારીઓ છે એ પગલાં નહીં લે ત્યાં સુધી આ શિક્ષણ ગામડાનું સુધરે એમ નથી. રાજનભાઈ, 20 ડિસેમ્બર પછી નવા ધારાસભ્ય મળશે ધાનેરાને અને નવી સરકાર મળશે ગુજરાતને, તો ધાનેરાના ધારાસભ્ય પાસે શું અપેક્ષા રાખી શકે છે લોકો? અપેક્ષા તો કારણ કે હવે ધીરે ધીરે જે ફાસ્ટ યુગ છે એટલે અપેક્ષાઓ તો કોઈ અપરંપાર હોય છે કે લોકો ધાનેરાનો વિકાસ સૌથી વધુ વિકાસ થાય, જીઆઈડીસી આવે, અહીંના ધંધા રોજગારો વધે એ માટે, તેમજ જે આ પૂરમાં વેપારીઓને બહુ નુકસાન થયું છે એના માટે કંઈક સ્પેશિયલ ફાળવાય. કારણ કે એક બાજુ ધાનેરાના વેપારીઓને મોટું નુકસાનમાં ગણીએ તો પહેલાં નોટબંધી આવી, પછી જીએસટી આવ્યો અને એના પછી પૂર આવ્યું, એટલે ધાનેરાનો જે વેપાર ઉદ્યોગ છે ટોટલ સાફ થઈ ગયો છે. એટલે ધાનેરાના વેપારીઓને વધુ વધુ સહાય મળે અને એમને કંઈક ટેક્સ ફ્રી થાય અને એવી જ આશા હોય નવા ધારાસભ્ય જોડે કે ધાનેરા તાલુકો ઊંચો લાવવા માટે શું કરવું જોઈએ, ટેક્સ ફ્રી કરવો જોઈએ તો શું ધાનેરા તાલુકો ઊંચો આવી શકે. હવે જ્યારે કચ્છનો ભૂકંપ આવ્યો હતો અને જ્યારે કચ્છ જે જિલ્લો હતો એ વખતે સરકારે એને ટેક્સ ફ્રી કરી દીધો હતો કેટલાક સમય માટે, તો આ વખતે વેપારીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રીને કે ભાઈ ટેક્સ ફ્રી કરો ધાનેરાને અથવા બનાસકાંઠા જિલ્લાને, તો જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી ઉભરી શકાય અને એક નવું ધાનેરા બની શકે, તો શું આ નવી સરકાર પાસેથી આશા રાખી શકાય? આશા 100% રાખી શકાય, કેમ ના રાખી શકાય? પરંતુ વેપારીઓમાં જે મને જે જાણવા મળ્યું અને હું રિપોર્ટિંગમાં ગયો એના પ્રમાણે મને જાણવા મળ્યું કે અંદરોઅંદર વિખવાદ હોવાના કારણે આ જે ઘણા એટલા જે પૂરનો 75,000 દુકાનમાં જે સહાય મળવાની હતી એ પણ એમને નથી મળી. કારણ અંદરોઅંદર વિવાદના કારણે ઘણા એટલાને લોન પણ નથી મળી, એટલે બહુ અંદરોઅંદર વિવાદના કારણે વેપારીઓને તકલીફ પડી રહી છે. ખાસ કરીને સહાયની રાજનભાઈ વાત કરીએ તો જે પરિપત્ર છે જે આરટીઆઈથી જે સરકારનો પરિપત્ર મારી પાસે આવ્યો છે એમાં લખ્યું છે કે 10x10 કેબિન હોય તો પણ તેને 75,000 આપવા, તો પછી અહીંયા અલગ જ વિવાદ થયો છે કે જે લોકોની દુકાન છે એ લોકોને બી 15,000 આપ્યા છે, તો એના માટે એ લોકો રજૂઆત કરવા ગયા કલેક્ટર જોડે. કલેક્ટરે એમને બોલાયા અને કલેક્ટરે એવું કહી દીધું કે અમે તમારું જોઈ લેશું, પરંતુ હજી સુધી એવું થયું નથી. જ્યારે બીજી વાત એ છે કે આપણે એક એવું નામ નહીં લઉં, પણ એક જે ગલ્લાવાળો છે એક એની લારી હતી બસ સ્ટેશન પાસે ને બીજી લારી હતી નેના રોડ પાસે, તો એને તે 2 ચેક આવ્યા, એક આવ્યો 5,000 નો, એક આવ્યો 15,000 નો. તો જે અધિકારી પાસે લેવા ગયો અધિકારીએ 5,000 નો ચેક ફાડીને ફેંકી દેવો, તારા 2 નામ ઉપર 1 ચેક છે. અને એક ભાજપના જે અગ્રણી છે ધાનેરાના એ એમના 75,000 ના 2 ચેક હતા, તેમણે બંને ચેક તેમને આપી દીધા, તો શું અન્યાય નથી? અન્યાય છે. મેં આગળ પણ તમને વાત કરી છે કે ભાઈ પૂર્વ જે દુકાનદારોને જે વાત થઈ કે 75,000 જગ્યાએ 15,000 મળ્યા છે અને કલેક્ટરમાં એ વખતે હું પણ ગયો હતો અને રજૂઆત પણ કરી હતી, તો કલેક્ટરશ્રી પણ રાણા સાહેબે કીધું હતું કે ભાઈ અમે વિચારીશું, પુનઃવિચારણા કરીશું, પરંતુ કંઈ થાય એમ નથી. કારણ કે આમાં કેવું છે, જે અંદરોઅંદર જે એમને વહીવટદારો ને કહી શકાય, પણ તો કેવું પડે છે કે વહીવટદારો બની ગયા છે, જો વહીવટ કરે તો કામ થાય છે, એટલે શક્ય નથી કે ગરીબો સુધી પહોંચે સાહેબ.
આપણો આ છેલ્લો પ્રશ્ન છે કાર્યક્રમનો, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જ્યારથી વિધાનસભાની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ હંમેશા મજબૂત રહેતી હોય છે, ભલે મોદીનો જે જાદુ છે એ તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચાલતો હોય છે, તમામ સીટો પર ચાલતો હોય છે, પણ બનાસકાંઠામાં નથી ચાલતો. તો શું લાગે છે આ વખતે જે મોદીનો જે જાદુ હતો એ મોદીનો જાદુ દૂર થઈ ગયો છે, તો આ વખતે શું લાગે છે બનાસકાંઠામાં શું ભાજપને વધુ સીટો મળશે કોંગ્રેસ? આ વખતે તમે વાત કરી કે મોદી સાહેબનો જાદુ હતો, પણ આ વખતે જાદુ ચાલે એમ લાગતો નથી, કારણ કે ઉપર પણ અંદરો અંદર ભાજપમાં ડખા થયા, સીએમ વખતે આનંદીબેન પછી રૂપાણીજી આવ્યા, એટલે અહીંયા લોકો એટલું નહીં જાદુ ચાલે, પણ છતાં બી ગઈ સરસાઈથી સરસાઈ પ્રમાણે જ રહેવું લાગે છે. આપણે વાત કરીએ તો 1998 હોય, 2002 હોય, કે 2007 હોય અથવા 2012 હોય, દર વખતે મોદીનો જાદુ હોવા છતાં પણ અહીંથી કોંગ્રેસ કરતાં બીજેપી વધારે સીટો નથી કાઢી શકી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે, અને ડીસાની અંદર પણ જાગીરદાર સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાગીરદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદના 3 ગામના લોકોને જો પૂરનું યોગ્ય વળતર નહીં અપાય તો તેમણે ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 11-13 તારીખ સુધી રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે રહેશે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અંબાજી, પાલનપુર, ડીસા અને ભીલડીની મુલાકાત લેશે. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. જોતા રહો ન્યૂઝ 1 ચેનલ. નમસ્કાર.